સાબરકાંઠા જિલ્લાના તાલોદ તાલુકામાં પહેલી વખત આમ આદમી પાર્ટીએ એન્ટ્રી કરી છે. આમ આદમી પાર્ટીએ ધમાકેદાર એન્ટ્રી કરી હતી. તલોદ નગરપાલિકામાં વોર્ડ નંબર 6માં પટેલ રોનકે આમ આદમી પાર્ટીનું ફોર્મ ભરી અસંખ્ય કાર્યકર્તાઓ સાથે રેલી કાઢી મામલતદાર કચેરીએ પહોંચી ફોર્મ ભર્યું હતું. દરમિયાન મોટી સંખ્યામાં કાર્યકર્તાઓએ હાજરી આપી સૂત્રોચ્ચાર કર્યા હતા. મારું નામ રોનક અજીતભાઈ પટેલ છે. મેં વોર્ડ નંબર 6માં પેટાચૂંટણીમાં ઉમેદવારી કરી છે આમ આદમી પાર્ટીમાંથી. મારી આ જે આ ઉમેદવારી છે એ આમ આદમી પાર્ટીમાંથી છે અને જે આજે કરન્ટલી જે ભ્રષ્ટાચાર ચાલી રહ્યો છે નગરપાલિકાની અંદર એ ભ્રષ્ટાચાર રોકવા અને સુવળ વહીવટ આપવા માટે ટ્રાન્સપરન્ટ વહીવટ આપવા માટે હું આ પાર્ટીમાંથી ઉમેદવારી કરું છું અને હું ચૂંટાઈશ તો હું આની અંદર જે ભ્રષ્ટાચાર ચાલી રહ્યો છે એ બંધ કરાવીશ અને એને બહાર પાડીશ. અને જેમ કેજરીવાલજી સડિંગ 3 વાર દિલ્હીમાં ચૂંટાઈને આવ્યા એમના વહીવટના લીધે જેમણે શિક્ષણ એજ્યુકેશન અને ઘણું બધું સારું કામ કર્યું પ્રજાલક્ષી એ લક્ષી કામ કરવા માટે હું આ પાર્ટીમાં જોડાઈ અને આ નગરપાલિકામાં હું ચૂંટાઈ અને લોકોને ન્યાય અપાવી શકું ને આ જે ફંડ સરકારમાંથી આવે છે એનો તંદુરસ્ત ઉપયોગ થાય અને સારામાં સારી રીતે કામ થાય, લોકોના દરેક સવાલોનો પ્રશ્નનો ઉકેલ આવે, લોકોની સર્વિસીસ સારામાં સારી મળે એ રીતે મારો પ્રયત્ન રહેશે. અને આજે મારી સાથે બધા મારા કાર્યકરો અને પાર્ટીના બધા હોદ્દેદારો આ પદ આજે ઉમેદવારીપત્ર ભરવા અમે અહીંયા મામલતદાર ઓફિસમાં આવ્યા છે. અસ્તુ, જય હિન્દ, જય ભારત, જય જય કિસાન, જય જવાન. આમ આદમી પાર્ટીના ઉમેદવાર પટેલ રોનકભાઈએ તલાટ નગરજનો ભ્રષ્ટાચાર વિરુદ્ધ અવાજ ઉઠાવવાની ખાતરી આપી હતી. નગરપાલિકાનો ભ્રષ્ટાચાર બહાર પાડી તલોદ નગરને વિકાસ પંથે લઈ જશે તેવી પણ ખાતરી આપી હતી. ઉમંગ રાવલ, દિવ્યાંગ ન્યૂઝ, સાબરકાંઠા.